અમીરગઢના આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારની જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ અને ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો આમને સામને. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો અને વન વિભાગના કર્મચારીઓ આમને સામને આવ્યા હતા. ત્યારે જંગલ વિસ્તારમાં આવતી જમીનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આદિવાસી લોકોએ વન વિભાગના અધિકારીઓને વૃક્ષારોપણ કરતા અટકાવવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારે આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારમાં આવેલી જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ તેમજ રેવન્યુ અને અમીરગઢ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો કાફલો આજાપુરા વાકા ગામે ધસી આવ્યો હતો. તેમજ આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા 100થી વધુ આદિવાસી લોકો આજાપુરા નજીક આવેલ જંગલ વિસ્તાર પાસે એકઠા થયા હતા અને જંગલ વિસ્તારની જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી સાથે બેઠક કરી હતી. તેમજ જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસીઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા 10 દિવસની મુદ્દત આપતા મામલો થાળે પડ્યો હતો. તેમજ ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું હતું કે તે જમીન અમારી છે અને અમે કોર્ટનો સ્ટે ઓર્ડર લાવીને અમારી જમીનનો હક મેળવીશું તેવું ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું હતું. જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વન વિભાગ દ્વારા ફેન્સી વાડ કરી જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. અમે આજે જે ગામ વાકા ગામે મુકામે અમે સર્વ જે આદિમજાતિ આદિવાસી સમાજ સાથે ભેગા થયા છે, તો અમારો મુખ્ય હેતુ એ છે કે જે વાકા ગામની અંદર જે વર્ષોથી કબજો કરી અને જે આદિવાસી જે પોતાનો પરિવારનો જે છોકરાઓનું જીવન ધોરણ જે ચલાવી રહ્યા હતા, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કુટુંબ પરિવાર હોવા છતાં જે અધિકારી આજે આ ઘરે આવેલા, તો ફોરેસ્ટ ખાતાદારને એવું કહેવાય છે કે સરકાર કોઈ છે જ નથી એમ. તો સરકાર નથી તો એના જોડે કોઈ એવો દસ્તાવેજ પુરાવો હોવો જોઈએ. સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે, તેમ છતાં સરકારનો વિરોધ વર્તન કરે છે અને બળજબરીપૂર્વક જે અધિકારીનો કાફલો લઈ અને આ સમાજ વચ્ચે આવેલા અને જે આ જે એરિયા કબજો કરીને જે હેરાન પરેશાન કરવાનું જે ચાલુ કર્યું છે, તો અમારે જે ન્યૂઝના માધ્યમથી એટલું હું કહેવા માગું છું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે, તો એના જે સુખોટ અને ખુલાસો કર્યા વગર આ કામ થવું જોઈએ નહીં. ને કરશે તો જે તે જવાબદારી જે તે કંઈ અધિકારીની રહેશે અને એના જ્યુડિશિયલ કોર્ટ રાહે એની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ આજાપુર નાના ગામે અમીરગઢ ખાતે કિરણભાઈ કાનાભાઈ દ્રાંગી જે જંગલને અડીને આવીને એમનું ખેતર છે, ત્યાં એસી ભારત સરકાર નામના સંગઠનના 150 જેટલા લોકોને ભેગા કરી અને વન વિભાગની જે ચાલુ સાલની વાવેતર કામગીરી છે એ ગત 5/7/2012 રોજ અટકાવે અને એના સંદર્ભે એમનું જે દાતા સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે એ અંતર્ગત એમને કહેલું કે 11 તારીખ સુધી અમે તે લાવીશું અને જો ના લાવી શકીએ તો કામગીરી કરવી એવી વાત થઈ ગઈ. અને એ અંતર્ગત એ લોકોએ એસી ભારત નામના સંગઠનના 100 જેટલા લોકો ભેગા કરે અને અત્યારે પણ નાયબ વન સંરક્ષક સાહેબને એ અંગેની જાણ કરે કે મહેરબાન કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી પણ સ્ટાફ ફાળવે અને સ્થળ ઉપર એસી ભારત સંગઠનના લોકો દ્વારા એવું લોકોને જણાવવામાં આવતું કે સંવિધાન, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ એ બધાથી પર અમે ભારત સરકાર છે અને અમે નોન જ્યુડિશિયલ તરીકે અમારો કાયદો ચલાવીએ છીએ. જ્યુડિશિયલ કાયદો એ અમારા નોન જ્યુડિશિયલના અંડરમાં આવે છે, અમે જ્યુડિશિયલ મેટરમાં માનતા નથી. ત્યારબાદ અમે જે કિરણભાઈ કાનાભાઈ દ્રાંગી છે એમના દ્વારા સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે એ એમના સમક્ષ રજૂ કર્યો અને એમને કહ્યું કે જો તમે જ્યુડિશિયલમાં નથી માનતા તો આપના ઇસમ દ્વારા આ જ્યુડિશિયલ મેટર કરવામાં આવી છે તો એનું શું કારણ. ત્યારબાદ એ લોકો અમારી વાત સાથે સંમત થયા અને હજુ એક તક 10 દિવસમાં તે લાવવા માટેની માગી છે અને ત્યારબાદ રાજી ખુશીથી વૃક્ષારોપણ જે બાકી છે
1000 જેટલા રોપા એ કરવા માટે સંમત થયા છે અને આ શાંતિપૂર્ણ વાતાવરણ સાથે આ વાતચીતનો અંત આવે છે. જય જય ભારત.